ધનુના ઘરે આવ્યા છે તેઓ તેમનો સામાન બળદગાડામાં લઈને આવ્યા છે ધનુના પિતા પરિવારમાં સૌથી મોટા છે તેથી બધા તહેવારો તેમના ઘરે જ ઉજવાય છે ધનુની માતા મામી અને તેની કાકી પૂરણપોળી એટલે કે વેઢમી બનાવવામાં વ્યસ્ત છે તેની સાથે તીખી કઢી પણ બનાવવામાં આવે છે આખો દિવસ હસવામાં અને વાતો કરવામાં પસાર થયો પરંતુ સાંજ પડતા બધાના મૂડ બદલાઈ ગયા સ્ત્રીઓ અને બાળકો તેમનો સામાન બાંધવાનું ચાલુ કર્યું પુરુષો મુકાદમ એટલે કે પ્રતિનિધિ સાથે બેઠા હતા મુકાદમ દરેક પરિવારે લીધેલી લોનની વિગતો આપતો હતો પછી આગળના થોડા મહિનાઓ માટે વાત થઈ મુકાદમ ગામનો ગામ ગામ લોકોને આગળના છ મહિનાના મહિના તેઓએ કયા વિસ્તારમાં જવાનું રહેશે તે સમજાવતો હતો તે તેઓને તેમના ખર્ચા માટે થોડા પૈસાની લોન પણ આપે છે ધનુને યાદ છે આ નિયમિતપણે થતું રહે છે શું કરે છે કે હવે આ ધનુના પરિવારે તેના કયા લોકોએ કયા વિસ્તારની અંદર રહેવા જવાનું છે તેવું પ્રતિનિધિ કહેશે અને આ લોકોએ ત્યાં જવું પડશે અને તે માટે પ્રતિનિધિ તેઓને થોડાક પૈસા વાપરવા માટે પણ આપશે એટલે કે લોન પણ આપશે આગળ વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુનો પરિવાર મોટા ખેડૂતોની જમીન પર કામ કરે છે બીજા ઘણા પરિવારો પણ આવી જમીન પર કામ કરે છે તેઓ આ મહિનામાં પૂરતા પૈસા કમાઈ લે છે પરંતુ જ્યારે વરસાદ ન હોય અને ખેતરોમાં કામ પણ ન હોય ત્યારે બાકીના છ મહિના કેવી રીતે નિભાવવા તેથી દરેક જણ મુકાદમ પાસેથી ઓછીના પૈસા લે છે કેમ ઓછીના પૈસા લે છે કેમ કે અત્યારને ઘર ચલાવવા માટે એ લોકો પાસે પૂરતા પૈસા હોય છે પણ જ્યારે ખેતરોની અંદર કાંઈ જ કામ ન હોય તો બાકીના મહિના ઘર ચલાવવા માટે પૈસા ક્યાંથી મેળવવા એટલા માટે તે લોકો પ્રતિનિધિ પાસેથી ઓછાના પૈસા લે છે તે પૈસા પરત આપવા તેઓએ મુકાદમ માટે કામ કરવું પડે છે મુકાદમ શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ છે તે તેમને શેરડીની ફેક્ટરીમાં કામ શોધવામાં મદદ કરશે કહો ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે તેમની પોતાની જમીન છે જવાબ શું લખીશું ના ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે પોતાની જમીન નથી ત્યાંના થોડાક જ ખેડૂતો પાસે પોતાની જમીન છે આગળ વર્ષના કયા સમય દરમિયાન ધનુના પરિવારને કામ મળે છે કયા સમય દરમિયાન તેમની પાસે કામ હોતું નથી તો કે ધનુના પરિવારને વર્ષમાં વરસાદની ઋતુથી દશેરાના તહેવાર સુધી જ કામ મળે છે બાકીના છ મહિના જેમાં વરસાદ નથી હોતો નથી થતો તે સમય દરમિયાન તેમની પાસે કામ હોતું નથી તમે ધનુના પરિવાર જેવા અન્ય પરિવારને જાણો છો કે જેમને કામની શોધમાં મહિનાઓ સુધી તેમનું ગામ છોડી અને જવું પડે છે તો કે હા મારા ગામમાં ધનુના પરિવાર જેવા ઘણા પરિવારો છે જેઓને કામની શોધના કેટલાય મહિનાઓ સુધી પોતાનું ઘર ચલાવવા માટે ગામ છોડવું પડે છે અને શહેર જવું પડે છે વિચારો અને શોધી કાઢો જો ધનુના ગામમાં લોકો કામની શોધમાં તેમનું ગામ છોડે નહીં તો તેમના પોતાના ગામમાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે તો કે જો ધનુના ગામના લોકો પોતાનું ગામ છોડે નહીં કામની શોધ માટે તો ગામમાં તેમને કામ ન મળે તેથી ભરણ પોષણ અને અન્ય કામ માટે તેમને પૈસા પણ મળે નહીં અને લોકોને જીવન વ્યવહાર સંબંધી ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે ધનુના ગામમાં વરસાદ ન હોય ત્યારે ખેતી થઈ શકતી નથી શું ખેતી વરસાદના પાણી વગર પણ વગર પણ થઈ શકે કેવી રીતે તો કે હા વરસાદના પાણી વગર ખેતી થઈ શકે છે સિંચાઈની વિવિધ પદ્ધતિઓ જેવી કે કેનાલ બોરવેલ કૂવો તેમાંથી આપણે પાણી મેળવી અને ખેતી કરી શકીએ આગળ આગામી મહિનાઓમાં ધનુ તેના માતા પિતા તેના કાકા અને તેમના બે મોટા બાળકો તેના મામા મામી અને તેમની બે દીકરીઓ તથા ગામમાંથી ચાળીસ પચાસ પરિવારો તેમના ઘરથી દૂર જઈ થઈ જશે આ છ મહિનામાં ધનુ અને તેના જેવા બીજા કેટલાય બાળકો શાળાએ જઈ શકશે નહીં ધનુના વૃદ્ધ દાદી તેમ તેના પ્રજ્ઞાચક્ષુ કાકી અને તેની બે બે ત્રણ મહિનાની પિતરાય બહેન ગામમાં જ રહેશે બીજા ઘરોમાં પણ વૃદ્ધો અને બીમાર માણસો ગામમાં જ રહેશે ધનુ તેના માને ખૂબ યાદ કરે છે ધનુને હંમેશા લાગ્યા કરે છે તેની દાદીની સંભાળ કોણ રાખશે પરંતુ ધનુ શું કરી શકે શું કરે છે તે ગામના વૃદ્ધ કે નાના બાળકો હોય એ ત્યાં જ રહેશે અને જે કામ કરી શકે એવા પિતાજી કે દાદા કે તે હોય તે લોકો શહેરમાં જાય અને પૈસા મેળવશે ધનુનો પરિવાર અને ગામના લોકો કામ શોધવા ગામ છોડી જશે પરંતુ કેટલાક લોકો ગામમાં રહેશે આવું શા માટે બન્યું તો કે ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો પાસે જમીન નથી તેઓ કામ શોધવા માટે ગામ છોડશે અને ઘરના વૃદ્ધો લોકો બીમાર લોકો અને નાની ઉંમરના બાળકો કામ કરી શકતા હોતા નથી એટલા માટે તેઓએ ગામમાં રહેવું પડે આગળ જ્યારે ધનુ અને બીજા ભણતા બાળકો છ મહિના માટે ગામ છોડી જશે ગામની શાળામાં શું થશે હવે ગામ છોડી જશે ધનુ અને એના જેવડા લોકો જે ભણતા હોય તો શું થશે તો કે ત્યારે ગામમાં જમીનવાળા ખેડૂતોના બાળકો જ શાળામાં ભણવા જશે અને ગામની શાળામાં ભણતા છોકરીઓની છોકરી છોકરાઓની સંખ્યા ઓછી થઈ જશે તમારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામથી બહાર જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યો માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે તો કે મારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામથી બહાર જાય ત્યારે વૃદ્ધ અને બીમાર લોકોની સારસંભાળ રાખવા અને જમવાની વ્યવસ્થા કરવા માટે મમ્મી તેમની સાથે રહે છે આગળ દશેરા પછી હવે દશેરા પછી શું થાય છે આ પરિવારનો કાફલો હવે શેરડીના ખેતરો અને ફેક્ટરીઓ નજીક રહેઠાણ બનાવશે છ મહિના માટે તેઓ સૂકી શેરડી અને તેમના પાંદડામાંથી બનાવેલી તેમની ઝૂંપડીઓમાં રહેશે પુરુષો સવારે વહેલા ઉઠીને શેરડીના ખેતરમાં શેરડી કાપવા જશે સ્ત્રીઓ શેરડીના ભારો બાંધશે પછી ભારાઓને શેરડીની ફેક્ટરીમાં લઈ જવામાં આવશે ધનુ વારંવાર તેના પિતા સાથે જાય છે ઘણી વખત તેઓ ફેક્ટરીની બહાર બળદગાડામાં ગાડામાં રાત્રિ વિતાવે છે ત્યાં ધનુ બળદો સાથે રમે છે અને આજુબાજુ ફર્યા કરે છે હવે શેરડીના ખેતરમાં તે લોકો કામ કેવી રીતે કરે છે તેના વિશે ચર્ચા કરે છે તેના પિતાને ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને અને પહોંચ પહોંચ તેમણે કેટલી શેરડી આપી તેનો હિસાબ બનાવવાની રહેતી તેઓ આ પહોંચ તેમના લોનના ખાતાનો હિસાબ રાખનાર પ્રતિનિધિને આપતા પ્રતિનિધિ આગળના અઠવાડિયાના ખર્ચા માટે તેમને થોડા પૈસા પણ આપતા પછી ધનુની માતા અને મામી બાળકોને નજીકના બજારમાં અઠવા આગળના અઠવાડિયા માટે લોટ અને તેલ ખરીદવા લઈ જતા ઘણી વખત મામી બાળકો માટે થોડા લાડવા અથવા મીઠાઈ પણ ખરીદતા શું કરે છે જેમ જેમ કામ કરે છે તેમ તેના પ્રતિનિધિ તેને પૈસા આપે છે અને જેમ પૈસા મળે છે તેમ અઠવાડિયાનું કે ચાર પાંચ દિવસનું એ લોકો ભોજન કરવા માટે વસ્તુ ખરીદે છે તેમણે ધનુ માટે પેન્સિલ રબર અને નોટબુક પણ ખરીદ્યા અંતે તેઓ અંતે તો તે એમનો પ્રિય છે પરંતુ ધનુ તેને છ મહિના નહીં વાપરી શકે કારણ કે તે શાળાએ જઈ શકશે નહીં પેન્સિલ રબર લીધા નોટબુક લીધી પણ ધનુ તેને છ મહિના વાપરી શકવાની નથી કેમ કે તે તે શાળાએ જતી નથી મામીની ઈચ્છા ધનુને ભણાવવાની ભણાવીને જીવનમાં કંઈક બનાવવાની છે ધનુ આ રીતે તેના પરિવાર સાથે અહીં તહીં ફર ફરતો રહે એવું તે ઈચ્છતા નથી મામા અને મામી તેના માતા પિતાને કહે છે જ્યારે ફરી આપણે દશેરા પછી ગામ છોડવાનું થાય ત્યારે ધનુને તેની દાદી અને કાકી સાથે ત્યાં જ મૂકી આવશું ગામના બીજા બાળકોની જેમ તે શાળાએ જશે તે તેનું ભણવાનું ચાલુ રાખશે તે આગળ ભણશે અને કંઈક બનશે તેના મામી શું કહે છે કે હવે ધનુને આપણી સાથે લાવવાનું નથી તે ઘરે રહેશે અને ભણશે આગળ વિચારો અને કહો મામી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાયો અને ભણે મામી એવું શા માટે ઈચ્છે છે તો કે ધનુ જો આગળ ભણશે તો સારી નોકરી મેળવશે એટલા માટે જ્યારે તમે લાંબા સમય માટે શાળાએ જઈશ જઈ શકો તેમ ન હો તો શું થાય તો આપણે બીમાર પડી જઈએ કે લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે લાંબા સમય માટે શાળાએ ન જઈ શકીએ ત્યારે શાળામાં કેટલાક પ્રકરણો આપણને પાઠ ભણાવી દીધા હોય આ પ્રકરણોની શિક્ષણથી આપણે વંચિત રહીએ તેને શીખવા માટે આપણે ખૂબ જ મહેનત કરવી પડે અને તેમાં ઘણી બધી આપણને મુશ્કેલી પણ પડે ચર્ચા કરો અને લખો ધનુને તેના ગામના લોકો સાથે ગામ છોડીને જવું પડે છે તે સમયે કોઈ સગવડ કરી શકાય કે જેથી ધનુ તેનું ભણવાનું ચાલુ રાખી શકે કેવા પ્રકારની તો કે હા ધનુ પોતાના પરિવાર સાથે જ વિસ્તારમાં છે તે વિસ્તારની શાળા જે તે ધોરણમાં ભણતા ભણવા બેસા બેસાડી શકાય આ ઉપરાંત સરકારની યોજના મુજબ આવા બાળકો માટે જે તે સ્થળે નજીકની શાળામાં શિક્ષણ ભણાવવા માટે આપણે મૂકી શકીએ શું તમે કોઈ એવી નોકરી કામ વિશે જાણો છો જેના લીધે લોકોને તેમના પરિવારથી ઘણા મહિનાઓ દૂર રહેવું પડે આ પુસ્તકમાંથી ઉદાહરણ જુઓ અને લખો તો કે હા એવી ઘણી બધી નોકરી કે કામ છે જેના માટે લોકોને તેમના પરિવારથી ઘણા મહિનાઓ દૂર રહેવો પડે કઈ કઈ છે તો કે પર્વતારોહણ કરવું અવકાશયાનમાં મુસાફરી કરવી સાયકલ કે સ્કૂટર પર પહાડી વિસ્તારના પ્રવાસે નીકળવું આગળ આપણે પાઠ ભણી ગયા પહાડી રહેઠાણમાં પછી સૈનિક તરીકે કામ કરવું વિદેશમાં જઈને નોકરી કરવી બોર્ડિંગ શાળાની અંદર ભણવું પછી શેરડીની ફેક્ટરીમાં મજૂરી કરવી વગેરે આપણે આ પાંચમા ધોરણના પુસ્તક પરથી મેળવી શકીએ જુદા જુદા પ્રકારના ખેડૂતના જીવનમાં શું સમાનતા અને તફાવત છે તો કે ખેડૂતોના જીવનમાં ઘણી બધી સમાનતાઓ હોય મોટા ભાગના ખેડૂતો ખેતી ઉપર જ નિર્ભર હોય પછી તેમના પરિવારના મોટા ભાગના સભ્યો ખેતી સાથે જોડાયેલા હોય પછી તે લોકો ઘણા ઓછું પણ ભણેલા હોય અને તે લોકો સિંચાઈ અને વરસાદ ઉપર પણ નિર્ભર હોય છે હવે ખેડૂતોમાં બીજો કયા તફાવત હોય તો કે કેટલાક ખેડૂતોને પોતાની જમીન હોય કેટલાક ખેડૂતોના ઘર થોડાક સભ્યો એમાં ખેતી કરતા હોય બાકીના સભ્યો બીજા કામ કરતા હોય કેટલાક ખેડૂતો ભણે ભણેલા હોય મોટા ભાગના થોડું ભણેલા કે અભણ પણ હોય કેટલાક ખેડૂતો જ આધુનિક યંત્રોથી આપણે ખેતી કરતા હોય આગળ આપણે શું શીખ્યા તમે આ પુસ્તકમાં જુદા જુદા પ્રકરણમાં ઘણા પ્રકારના ખેડૂતો વિશે વાંચ્યું કોષ્ટક પૂર્ણ કરો ખેડૂતનું નામ જમીન તો કે આપણે પ્રકરણ ઓગણીસની અંદર ભણ્યા દામજીભાઈ ખેડૂત હતા તેને જમીન પોતાની છે તો કે હા પોતાની છે તો રાઈટની તો ચોકડી તો કે એને પોતાની છે તેઓ શું ઉગાડે છે તો કે બાજરી ઘઉં જુવાર વગેરે અનાજ અને શાકભાજી તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો કે ઓછો પાક સિંચાઈ માટે પાણીની અછત પાકનું ઓછું મૂલ્ય અન્ય માહિતીમાં શું લખશું તો કે ઘર માટે એટલે કે પરિવાર માટે ભોજન મેળવાની શક્ય ભોજન મેળવી શકતા હતા બીજું આપણે પ્રકરણ પાઠ ઓગણીસની અંદર જ હસમુખભાઈ તેઓની જમીન પોતાની છે તો કે હા તેઓ શું ઉગાડે છે તો કે પહેલાં ઘઉં બાજરી પછી ફક્ત એવા પાક કે જેનું બજારમાં સારું મૂલ્ય મળી રહેતું હોય એવા તેઓને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે તો કે મોંઘા બીજ મોંઘા ખાતર ખેતીના નવા ઓજારો વગેરે પછી અન્ય માહિતીમાં શું લખશું તો કે હસમુખભાઈના દેવાના કારણે ઓછી આવકની ખેતી છોડી તેઓ અન્ય કામમાં લાગી ગયા પાઠ થઈ ગયો પૂરો